ને પહેલો ચ્યો તેમ પ્રમાણે શિવાય ને ઈ પણ નટરાજ જોવા જે, અને નટરાજ એટલે કલા સાધક, એટલે કલા જો મહત્વ આય ને ઈ તો આદિકાળ થી આય. સાચી ગલા ભેનરું ગરમે વે, ઘરકામ કન્યું વે, અને સાથે સાથે બહુ પૈસા આવક પણ થઈ એની કે, અને ઘરમે એની જો ઈ સહયોગ પણ દઈ શકે, અને કોઈ પણ આર્થિક તંગી નથી. હા, તો અચો અજપા મિલો ઇરફાન બા ખત્રી કે જોકો બાંધણી કામ જો વ્યવસાય કરીએ તા, અને એન વ્યવસાય મેં ખાસ કરીને બાંધણી જો રંગાટ કામ જો એની જો ધંધો હોય, એની જો કારખાનું હોય, અને લગભગ 350-400 મહિલાઓ જોકો અહીં એની કે એ બાંધણી બધે જો કામ દઈ શકે તા, અને હેન રીતે મહિલાઓ રોજગાર મેળવી શકે ત્યુ. તો અચો મિલો ઇરફાન ભાકે ને સુણો બાઈએ કે વલી બાંધણી હેન વિષય તે હી ગાલ બોલ. એ રામ રામ ઇરફાન ભાઈ. એ રામ રામ ઇરફાન ભાઈ. અહી બાંધણી જે વ્યવસાય સાથે સંકળાયેલા આયો, તો મણિયા પહેલો તો ઈ ચોક કેટલો ટાઈમ થી અહી હી કામકાજ કર્યો તા? ઈ છેલ્લા સમજો ને કા હું 35 વરે થી કામ કઈયા તો જેને કોલેજ કરદો છે ને ત્યારથી પાર્ટ ટાઈમ ચાલુ કર્યો છે. અને હાણે સારવાળો વ્યવસ્થા કઈયા તો જ અંદર. બરાબર. અહીં ત્યાં કઈ અભ્યાસ કાળ થી જ હી કામ સાથે સંકળાયેલા આયો, તો અહીં અભ્યાસ કરો ક્યાં? અહીંયા આવું બીએસસી કયો? અહીંયા બીએસસી ફિઝિક્સ. બરાબર. તો બીએસસી ફિઝિક્સ થઈ અને પોય હી રંગ રસાયણ સાથે જો નાતો કી જોડાઈ ગયો? હી તો અસાંજો પેઢી દર પેઢી વ્યવસાય ખત્રી હી, એટલે અસાંજો વર્ષોથી અસાંજો ધંધા સાથે જોડાયેલા જઈ. બરાબર. પણ ભણતર સાથે ભણતર એટલા કરે કે થોડોક પાંજો માઇન્ડ ડેવલપ થઈએ. યસ. અમે ને પાકી દા ઈ ધંધો જ વ્યવસાય બનાવી ગડાવા છે પહેલેથી જ. બરાબર. એટલે અભ્યાસ ખાલી પંજે વિકાસ લે કરે જરૂરી આય, એટલે અહીં ક્યાં જી. પણ પોએ જોકો વંશ પરંપરાગત આ જો બાંધણી કામ જો વ્યવસાય આય ઈ સ્વીકારે ગણા, એટલે લગભગ કેટલાક વરે થયા ઊંધા હેન વ્યવસાય સાથે? આ કે ઈ વ્યવસાય સાથે મુકે ટોટલ 30-32 વરે થયા. બાંધણી જો મેન્યુફેક્ચરિંગ આય, મતલબ રો મટીરિયલ તૈયાર ગની અને એમ કે બાંધણી છપાય, બાંધણી બંધાય, એમ કે ડાઈંગ કરે અને પછી સેલ કર્યું હતા માર્કેટ જે અંદર. બરાબર. એટલે બાંધણી જો મેન્યુફેક્ચરિંગ અહીં કર્યો હતા, હોલસેલ જો આંજો વ્યવસાય આય, અને એનમે અહીં રો મટીરિયલ માર્કેટ મેં જાનું ગેની, અને છેવટ તૈયાર માલ જો ઉત્પાદન કર્યો અને હેડી રીતે આંજો વ્યવસાય કર્યો હતા. હણે અહીં જોકો એ વ્યવસાય કર્યો હતા એનમે ખાસ કરીને કોરો કોરો વસ્તુ બનાવ્યો હતા? ખાસ કરીને સ્ટોલ, દુપટ્ટા અને ડ્રેસ મટીરિયલ અને સાડી. બરાબર. પણ બાંધણી મેં તો ઘણી વસ્તુ થઈએ, તો પહેલો એ ચોંધા કે એનમે કોરો કોરો બનાવી શકાજે અને એની પ્રક્રિયા કરો ઉભે. એનમે તો બનાતા કોઈ બી ફેબ્રિક કપડો હોય જો શરીર તે પહેરાજે તો એ ટોટલ વસ્તુ બાંધણી અંદર બને. જો કોટન ફેબ્રિક્સ આવે પ્લસ પ્યોર સિલ્ક જે આવે, આર્ટિફિશિયલ જો હોય તો વિસ્કોસ યાન તે એમ તે પણ એવા ઘણી હલી રહી આય, અને એની પ્રોસેસ તા જેડી ડિઝાઇન અને જેન પ્રમાણે પાર્ટી જે સામે રિક્વાયરમેન્ટ વે અને સામે જેન રેન્જ મેં માર્કેટ મળી રહી વે એ રેન્જ મેં કે પાસે ગોઠવી શકો એ ટાઈપ જે. બરાબર. એટલે હેકડે નેંઢે નમૂને જે રૂમાલથી કરે અને સાડી સુધી જે આઈટમ એનમે બને તી, અને એનમે જોકો બંધાય એનમે કોરો કોરો પ્રકાર હોય તા અને કેળી વિશેષતા હોય તી, એન વિશે જરા વિગતવાર ગાલ કંદા. હા, બંધ ઘણા પ્રકાર જશે અંદર જે અંદર કે એકડો તો છૂટો દાણો હોય સે બંધા છે, પોએ જોકો લાઇન પાન જો એમ કે અસા સરકમ ચોતા તે સરકમ જો પણ વે પ્લસ સરકમ જે વચમાં જોકો જગ્યા રહી વંધી વે ને એનમે જોકો બહુ સન્નો બારીક બંધથી એમ કે ભરતી છે મેં આજે તો ભરતી એ ત્રણ પ્રકાર જ્યાં ખાસ કરીને બંધ વેતા. પોએ છૂટે બંધ મેં જાડા દોરે છે બંધે મેં છે, સને દોરે છે બંધે મેં છે,
એમણે ઘણા અલગ અલગ પ્રકાર સે થઈ એની અંદર પણ. હવે એ બાંધણી જો કમાય એ વડે ભાગે તો મહિલા વર્ગ દ્વારા થીંધો વેતો, તો આ માટે કેટલાક મહિલા કારીગર કે રોજી રોટી એન વ્યવસાય દ્વારા મળેતી મોટે સમજી ગયો ને કંઈ 300-400 બાઈ મોટે કારીગર બંધ બંધેલા કરે છે હતા એની કે થોડો ઘણો રોજગાર મળી રહે રોજ જો એની કે મળી રહે કાયમ માટે. હવે એ જો કો કારીગર રહી એ લગભગ રોજ કેટલીક રોજી રોટી કમાય કે ધાઉંધા હેન વ્યવસાય દ્વારા હેન વ્યવસાય મેળવાને કે કારીગરજી કાબિલિયત આધાર રાખે તો એને મેં સમજ્યું રોજા 30-40 રૂપિયાની કરી અને રોજા 500-600 સુધી પણ અમુક કારીગર કમાઈતા મેં હતા પર ડે જે ઇન્કમ થઈ શકે હતી. પોઈ એને તે આધાર રાખે તો કે સાડી કોઈ જી હેવી સાડી મેં બારીક બંધ બાંધી ત્યાં જો ભાવ વધતો હશે અને કોટન તે જી હલકો બંધ બાંધતા હશે ત્યાં જો ભાવ ઓછો મળે એટલે એની કાબિલિયત ઘણી આધાર રાખે હતી. એને પ્લસ એની કે કેટલા કલાક કિલો કમ કઈ હતા કારણ કે એ કમ કે તે કોઈ ફેક્ટરીમાં આચીને તો કમ કરે જો આવે ને એટલે ઘરે ખણી વજે તો ઘર મેં ઘર જો કમ કરે કે ને બેઉ મળે જકી પર પણ જો હવે પૂરો કમ્પ્લીટ થઈ વજે ઘર જો એની ઉપરાંત જો ટાઈમ મળે એન ટાઈમે જે કમ કહી દેવાય એટલે ઘણે 2 કલાક કમ કહીએ ઘણે 4 કલાક કમ કહીએ ઘણે 6 કલાક કમ કરી શકતા હોય એટલે એન પ્રમાણે મેં આગળ પાછળ ઘણો પણ રેશિયો રહી શકે કમાય જો ઇન્કમ જો મેં. બરાબર. ઘર વેઠે થદી છાંય મેં મીઠી રોજગારી મળે એળો હી કમાય અને એ બાંધણી કમ સાથે વડે ભાગે મહિલાઓ જ સંકળાયેલી હોય ભનાઈએ પણ મહિલાઓ ને વધુ પડતો એમ કે વાપરીએ પણ મહિલાઓ તો આંજો માર્કેટ કેડા કેડા આવે. અસાંજો માર્કેટ આવે પાંજે કચ્છ જે અંદર પણ સારો માર્કેટ આવે ભુજ આવે માંડવી આવે મુન્દ્રા આવે અંજાર આવે ગાંધીગામ આવે હેડા હેન્ડીક્રાફ્ટ જેટલી દુકાન હોય એ મળે કે અસા સપ્લાય કહ્યું હતા. પ્લસ નેહરુ નેતા જે હેન્ડીક્રાફ્ટ જે માર્કેટ આવે તો આખા વર્લ્ડ લેવલે માર્કેટ આવે કચ્છ જે અંદર એડા ઘણા જો એક્સપોર્ટ પણ કહીએ હતા માલ કે બારે અને ઘણા પાંચે એવોર્ડ વિનર પણ અહીં એની માટે એક્સપોર્ટર સામેનું વાંચીતા મેં હતા. બરાબર. અને માર્કેટ તા જડા પર ટુરિસ્ટ પેલેસ વે હોડા કચ્છજી પાંજી આજ બાંધણી જે દરેક જગ્યાએ ડિમાન્ડ આવે કારણ કે બાંધણી આવે એ એકદમ એકડી જાત જો ફૂલે જો બગીચો જાય સમજી ગયો અને મહિલા અહીં એની કે રંગબેરંગી ભાત અને બ્રાઇટ કલર એડા સાડી મેં બાંધણી સિવાય કેતે ન મળે એ વસ્તુ સાવ સચી ગયા. પોઈ કોટન ફેબ્રિક તે જો પાંચ સૂટ ને બડે બને હતા એ મહિલાએ કે એકદમ પહેરે મેં બહુ કમ્ફર્ટેબલ છે કે જોવા છે કે લાઇટ વેઇટ અને કોટન તા એવરગ્રીન કાયમ માટે હીટ જ હે. બરાબર. એટલે એ પહેરે જો ઘણો પસંદ કહીએ થયું એને મેં બાંધણી અને પ્રિન્ટિંગ બોય થઈ તો બોય કોટન બેઝથી થઈ હતા સૂટ. બરાબર. અને સાડી આ એ સાડી કોટન પ્યોર સિલ્ક ગજી સામો બનારસી આજ જો અચે તો સાડીઓ એટલે એ સમજો ને કે બાંધણીની અંદર 100 રૂપિયાથી વસ્તુથી કરી અને 1-1.5 લાખ સુધી સાડી મળે બાંધણીમાં મળે વસ્તુ હર રેન્જમાં આખી વસ્તુ મળે દરેક એટલે એનું માર્કેટ પણ વડો મળી રહેતો એને સામે. બરાબર. હવે ઇરફાનભાઈ અહીં ઘાલ ક્યાંક બાંધણી મેં કલર ધારે અહીં થઈ શકે વડે ભાગે અને ફોલે જો એકડો બગીચો આવે એડી અહીં બાંધણી કમ કે ઉપમાનેના અને ઘાલ પણ સચી આવે ભાત ભાતચી ડિઝાઇનો અને એળા જ રંગબેરંગી કલર જાણે કારખાને મેં માલ તૈયાર થઈને સુખ દોવે ને તો જાણે પતંગિયા હતા ઓડે એળો છેટેનું પાકે ભાસ થઈએ. પણ હી જો કો ડાઈંગ જી પ્રક્રિયા આવે એ પહેલાં કેળી રીતે કંદાવા અને હાણે આધુનિક સમય મેં કેળી રીતે થઈ હતી એન વિશે જરાક વિગતવાર માહિતી દીધા કે એને મેં કરો ફેરફાર આવ્યા કરો ટેકનિકું બદલાયું તો એ જરાક અસાંજે શ્રોતા મિત્રે કે વિગતવાર સમજાયો. પહેલાં એડો હોય ને કે ટ્રેડિશનલ કલર જ હલતા હોય જો અજ પણ એ કલર હાલે તા લાલ લીલો ને એ પોએ સમય વેંધે અંદર એની અંદર ડાઈંગ જે અંદર ફેરફાર થઈ આવ્યો કે પહેલે કચ્ચા કલર બંધાવા હાણે વેટ ડાઈઝ અચી ભાઈ વેટ ડાઈઝ પોતે આ એ જો ટ્રેડિશનલ કલર અહીં એને જો વેટ ડાઈઝ આવી એડી ડાઈઝ આવે જો કુદરતી ડાઈઝ જો થઈ હતી ને એ જો આર્ટિફિશિયલ રૂપ જ આવી એકડી જાત જો. બરાબર. એટલે એ મોંઘી પણ થઈ હતી ડાઈંગ ઘણી આગળ વંધે પહેલે કરો હકડો જ કલર કહી દાવો બહુ કલર થયા હાણે મારે શેડિંગવાળી ડાઈંગ થઈ ગઈ પોએ બહુ અમુક કલર મિક્સિંગ કરીને નવા કલર ડેવલપ કરીને એ મારે ટેકનિકમાં અચીવ યું એટલે એની અંદર ઘણો ફેરફાર થઈ જતો સમય ઉપરાંત ડાઈંગ તો ઉજવે પણ એની જે ડાઈંગ કરે છે થિયરી બદલતી હશે. બરાબર. એની હિસાબે વેરાયટી માર્કેટમાં મળતી રહેતી. હવે અહીં છે કે પહેલાં એકડો કલર થઈ દો પછી ડબલ કલર થયા પછી હાણે શેડ જુદા જુદા
કર્યો હતા. એકડો જ પીસ વે એનમે પણ 5-7 રંગ પણ થઈ શકે. તો હી મળે જો કો બંધે જી પ્રક્રિયા હે એનમે કરો વાપર્યો હોય કે જેસે કરીને એ કલર અલગ અલગ નીકળી શકે. હી તૈયાર ડાઈઝ જ અચે થી પોઈ એન કે ડાઈઝ કે ડેવલપ કયો ખપે. નેપ્થોલ ડાઈઝ આવે, વેટ ડાઈઝ આવે, ડાયરેક્ટ ડાઈઝ આવે, એસિડ ડાઈઝ આવે, ઘણા પ્રકાર જે ડાઈઝ અચે થી પોઈ એન મેં દરેક મેં પેન્ટ પેન્ટ જે અલગ કલર મેં રાણી અચે, મેજન્ટા અચે, બ્લુ અચે, ફિરોચી અચે, જાંબલી અચે, પીળો અચે, લેમન યલો અચે, મળે કલર અલગ અલગ. પોઈ એન જો પાંખે કોમ્બિનેશન કરે અને એને પાંખે એપ્લાય કરી જીવે. પ્લસ નેપ્થોલ ડાઈંગ આવે એની અંદર મળે પ્રક્રિયા કરે ને એને જો કલર બનાવ્યા ખાપે હજી આખી બેચ ગેડી ખાપે એના પ્રમાણે પોઈ કલર ડેવલપ થઈએ. પછી વેટ કલર આવે હું પણ એડો જ કલર કે ગરમ પાણી જે અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સલ્ફાઇડ અને કાસ્ટિક છે એને જો ડેવલપ થઈએ અને પછી ફાસ્ટ કલર કોટન તે બને તો બરાબર. એટલે હી મળે જો કો કલર અચેતા એ રો મટીરિયલ મળે એ કેડાથી ગનો હતા, કપડો આવે તો એ કેડાથી ગનો, કલર કેડાથી ગનો, એન વિશે પણ થોડી ગાલ કર્યો. કપડો આ ખાસ કરીને કોટન કપડો આ ઈરોટ અને ભીવંડી મેં માલેગાંવમાં એની એરિયામાં આખો બને તો જો કો બાંધણી તે વપરાશ જો કપડો આવે એ થોડોક કપડો પાતળો ખપે તો એ યાન આવે ને મળે ભીવંડી ને હેડા જ બને તો. એટલે કોટન જો કપડો મળે ભીવંડીથી હશે પોઈ તે મસરાઈઝથી કપડો બોમ્બે મેં અને અંકલેશ્વર મેં જે હું મિલ હોય એ રેડી ટુ ડાય કરે કપડો કે ડાઈંગ લગાડે કપડો તૈયાર હોય પોઈ કપડો અચે તો કચ્છ જે અંદર. અને જો કો ઈરોડ મેં કપડો બને તો એ ખાસ કરીને ચાદર મેં લુંગી મેં વપરાતો કપડો હોય ને એ ઓડા બને તો યાની જો યાન થોડોક જાડો હોય તો એની અંદર બાંધણી ન બને તો એ મારે કપડો પ્રિન્ટિંગમાં યુઝ થયો હતો તો એ પ્રિન્ટિંગ થઈને એમ ચાદરું એડો બને તો મળે એને કપડે મેનો. હા સાડી મેં પણ ઘણે મળે વેરાયટી અચે તી બનારસી આય મોદાલ સિલ્ક આય પોએ કોટન સિલ્ક પણ અચે તો હી મળે સાડી જો રો મટીરિયલ કેડાથી મળે. એ કોટન સિલ્ક આય એ ત્યાં કોટન જો જકડો ભાગ આય ભીવંડીમાં વિવિંગ થયો હતો. પોઈ મોડાલ કપડો આય એ સુરત જે અંદર વિવિંગ થયો હતો બરાબર. અને જો મધુરાઈ જો અચે તો કપડો ઓડા પણ જો ગરચોડા અને જો અહીં બને તો એ મધુરાઈ સાઈડ જ વિવિંગ થયો હતો. અને બનારસી એ યુપી બનારસ મેં જ વિવિંગ થયો હતો તો એ મળે ઓડાનું કપડો અચતો હોય તો ઓડા જ વેપારી એડા વેચેલા અચતા જ વહેતા ઓલરેડી તો એ કપડો દરેક એ પણ દરેક વખતે બબો 4-4 મહિને ડિઝાઇન બદલાય કહીએ હતા. બનારસી આય એ બનારસી મેં કપડો વિવિંગ થયો હતો ઓડા હેન્ડલૂમ ને પાવરલૂમ વિવિંગ થયો હતો તો એને મેં ડિઝાઇનનું બદલ્યા જ કહી ધીમે ધીમે. એટલે માર્કેટમાં અલગ અલગ વેરાયટી મળતી રહેતી એને કપડે હિસાબે પણ બરાબર. એટલે મૂળે તો સફેદ કલર જો પોત અચે અને એનમે ડિઝાઇન અને કલર દ્વારા તૈયાર માલ જો ઉત્પાદન થઈએ હણે એ જો કો બાંધણી હોય એની જે ડિઝાઇનું પણ ખપે તો એ ડિઝાઇનિંગ જો કમ કેવી રીતે કરે મેં અચે તો ડિઝાઇનિંગ ના કરે ડિઝાઇન અલગ અલગ એકડી ડિઝાઇન ઉપરથી થોડો ફેરફાર કરે બે ડિઝાઇન બને, બે ડિઝાઇનથી ફેરફાર કરીને ત્રણ ડિઝાઇન બને, થોડી થોડી ફેરફાર કહીતા કહીને ડિઝાઇન બદલતી હશે ચેન્જ થઈ દે છે. પોએ પાંજી સૂઝબૂઝ પ્રમાણે કે કોઈક કે પલ્લું ખપે સાડીમાં, કોઈક કે પ્લેન ખપે, એ રીતે અલગ અલગ ડિઝાઇન અને ડિઝાઇનિંગ બને પણ થી એને જો તૈયાર પ્લાસ્ટિક મળે પોએ એ ડિઝાઇન છાપે વારે વેઠ્યા છે બરાબર. તો હું અંતે છાપા છે આખી ડિઝાઇન બરાબર. પોઈ છપાઈ વે પોઠિયા અંતે વ્હાઇટમાં બંધા છે, વ્હાઇટ બંધાઈ વે પોઈ કપડો પીળો થઈએ વળી પીળી બંધા છે ડિઝાઇન એટલે પીળે કલર જો બંધ ને કરે એ રીતે મલ્ટી કલર ઘણી વાર 2-3-4-5 કમ પણ કરી મેં હતા બાંધણી જા ને પોઈ એમાંથી ડાઈ કરી મેં હજી હતી. એટલે એકડો તો બાંધણી જો રંગબેરંગી બાંધણી હવે પોઈ જો બનારસી સાડી વેચી હતી એને રંગબેરંગી મેં વિવિંગ પણ વેતી ઓલરેડી એટલે મણી જો સાથે કોમ્બિનેશન કરી અને બહુ એકડી સારી એકડી ભાત ઊભી થઈ હતી. હણે હેવર તો બાંધણી મેં પાંજી જો કો કચ્છી આર્ટ આય ને એન સાથે જ કોમ્બિનેશન કરે મેં અચે તો એ કયા કયા કોમ્બિનેશન હેવર પ્રચલિત થઈ અચતા ઘણા નવા નવા કોમ્બિનેશન થયા હતા કે પહેલે ખાલી બાંધણી સાડી બંધી હતી તો હણે બાંધણી સાથે પ્રિન્ટિંગ પણ મિક્સ કર્યો હતો અહીંયા. અચ્છા કે જો કો નેચરલ ડાઈઝ જે આય જો પલ્લું બનાવી હતા વચમાં તર મેં બાંધણી વસાડીએ બરાબર અથવા તર મેં કહીએ તો છેડે મેં બાંધણી વસાડીએ એ રીતે અને 2-3 પ્રકાર જે પ્રિન્ટિંગ અને ડાઈંગ એનમે વડે સ્ક્રીન અને હેન્ડ જે પ્રિન્ટિંગ બહુ જ પ્રકાર પ્રિન્ટિંગ હતી બરાબર. અને સાથે આણતા બાંધણી દેટ મીન્સ ટાઈ એન્ડ ડાઈ બરાબર. તો
સિબોરી પણ અચે તો ઈ પણ સાથે કોમ્બિનેશન કરીને સિબોરી આ ઈ સિલાઈ કરે હા અને એને કે કપડે ખેંચે કે ને બરાબર એટલે એટલો ભાગ બંધ થઈ વિન એટલે ડિઝાઇન નીકળી જાય એન જે સાથે પણ બાંધી ગયા હતા પ્રિન્ટિંગ સાથે એટલે હણે હકડી સાથે 72 કલાય જો સમન્વય કરે અને પણ ડિઝાઇન બની હતી હા એટલે હણે બાંધણી જો કોઈ આધુનિક સ્વરૂપ આય ઈ ઓર ને ઓર નિખર દોવે ને તો એન મે નવી નવી ટેકનિક હું આચી ન્યુ એને ત્યું પણ ઇરફાનભાઈ હિમણે પા હેવર નેરિયોતા ઈ તો બાંધણી જો બહુ એડવાન્સ સ્વરૂપ નેરિયોતા પણ ખરેખર જો કોઈ બાંધણી જી કલા હે ને એની ઉત્પત્તિ કી થઈ હુંદી હી બહુ રસપ્રદ વાત હે કે ઉત્પત્તિ લા કરે એડવાન કે પહેલે જે જમાને મે ઘણા વારે પહેલે દંત કથા હે કે પ્લેન જ ડાઈંગ થીંદી હતી બરાબર પોએ એટલો રોજગાર મળતો ન હો તો કોઈ કારીગર હું તો એક સંત વતે વિદ્વાન વટે વેવું તો પીરોલી વટે વેવું તો હું ચેક મુકેડી દુઆ કરે ડોક મુજે ઘર મે બરકત પે તડે ઈચ્યો જો કો પીરોલી આવા વિદ્વાન વા કોઈ ઈચ્યો કે રૂમાલ જેડી વસ્તુ વે તડે મુકે તેન રૂમાલ જે અંદર ગઠું બદરી નો ઈ નહીં છેડે ગઠું બદરી નો તડે કોઈ આઈડિયા ન હો કે કોલા ગઠું બદરી ના છે એન કે રંગે વજે વની ને ડાઈંગ કરે વજે એન કે તે ઈ વની ને એન કે ડાઈંગ કરે વતે સુકાવ્યો તને કે ખોલે તન જે અંદર દેખલી ડિઝાઈન ને કરી મસ્ત એટલે થયો ટાઈ એન્ડ ડાઈ બરાબર હરે હરે એન જે અંદર કોઈ સૂઝ બૂઝ જે કારણે જોકો ગઠ બાંધે જે રીત બદલ દે આવે બદલ દે આવે બદલ એડી તે બાંધણી બને હા બાંધણી મેં ડિઝાઇન બને હા એડી તે થીંદી થીંદી ડેવલપ થીંદો આવે પસનો જાડો કામ સિબોરી ને કરે પડી એકચ્યુઅલમાં એ કોઈ વસ્તુ કે પેક કરી બાટી કાય બાટીક થી બાટીક એ જ વસ્તુ હોય કે કપડે કે વેક્સથી બંધ કરી માચે કે ઓડા કલર ન વજે અને બાકી જો વસ્તુ કે ડાઈંગ કરી માચે જ્યારે વેક્સ રિમૂવ કરી માચે તો ઓડાનું ડિઝાઇન નીકળી જશે એટલે બાંધણી એટલે દેટ મીન્સ ટાઈ એન્ડ ડાઈ હું વસ્તુ કે બંધ્યો અને ડાઈ કર્યો એટલે જેટલી વસ્તુ બંધેલી હતી ઓડા કલર નહીં પહોંચે અથવા તો ઓડા જેન કલર જે બંધેલો હતો એઝ ઇટ ઇઝ કલર રહી વધો ઓડા અને બાકી જો ડાઈંગ કલર ચેન્જ થઈ હતો એને જે કારણે ડિઝાઇન ન કરતી એટલે હારે 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 પોએ પોએ બાંધણી આવી સ્પેશિયલ ટાઈપ ઓફ ટાઈ એન્ડ ડાઈ જો કોઈ પ્રકાર જ જાય હાણે હી જોકો બાંધણી બંધણી વે ને તો અહીં ચાંક ટાઈ એન્ડ ડાઈ પહેલાં શરૂઆતથી જો કોઈ પ્રાથમિક સ્વરૂપ હોય તો ગંઠું ડઈને કલર થઈ ગયો ને એ ડિઝાઇન નીકળી આવી એ જેન રીતે ને જો કોઈ પ્રાકૃતિક સ્વરૂપ મેં નીકળી એને કરતી વેતી પણ હાણે તો પા સ્પેશિયલ જો કોઈ ડિઝાઇન ખપે જો કોઈ આકૃતિ ખપે એ આકૃતિ પાકે ઉપસાણી વે તો એટલે કરે સનુબંધ કે જાડો બંધ જો કોઈ ખપતો હોય એ બંધેલે કરે દોરા ખપે તો એ દોરા કેવી રીતે મળે તા કે એનજી કરો ઇતિહાસ કે ગાલાય ઈચો દોરા હે દોરા ઓડા ભિવંડી મેન ઓડા જોકો કોન મેલે આખા ઉગને મેં છે એન કોન મેનું અસા કે સની સન્યું દળ્યું બનાવી જીવે જે કે અસા ઢેરી છો તારા એ બનાવી જીવે તો એનલા કરે જ્યાં મશીન અચ્છે એન તે પણ લેડીઝ જ કામ કહીએ થયું બરાબર એકડી લેડીઝ આ 3200 રૂપિયા કામ કરી ગઈ આરામસે એનમે પણ કે જોકો રીલ વે વડી વડો જો કોન અચ્છે કિલે કિલે બોબો કિલે કોન અચ્છે એન મેનું 300-400 ભાગ જે નેડા નેડા દડી બની વની એજી તો ઈ બનાય જો કમ પણ એડા જ કસમે થી તો આને તો એન મે પણ મહિલા રોજગાર મહિલા કે જ રોજગાર મળે તો એ અંદર મશીન દેની માચે ચરખે જાળો મશીન વે ઈ દોર વટ દો જાય વીટ ની વચે એડી સની સની દડી પોઈન્ટ ગુણ લગાય ને થેલી કિલે કિલે તૈયાર થી એટલે એકડે કોણ કિલે જવે તો એમ એનું 300 દડી બને બરાબર તો હી એકડી રસપ્રદ ઘાલાય અને અહીં જ્યાં તેમ પ્રમાણે બાંધણી મેં મહિલાએ જો ફાળો વધારે આય એકડી બાંધણી જે ઉત્પત્તિ થી એ તેને લગભગ કેટલી મહિલાઓ સંકળાયેલી હું ન્યુ એકડી બાંધણી તૈયાર થઈ તેને એકડી વસ્તુ વે તેને ઘણે કે રોજગારી મળી મહિલા કે છાપે મેચે તો ડિઝાઇન બને મેચે તી બાંધણી બંધ બંધે મેચે તી કલર કરે મેચે તો પોએ એન્જા દોરા પણ એને ખપે ને પ્લસ ડાઈંગ થી એને સજી પ્રોસેસ આય એને જોકો મેઇન જોકો બંધે જે પ્રોસેસ આય અને દોરા બનાવ્યા જે પ્રોસેસ આવે સની દાળી એનમાં ટોટલ 95% મહિલા જોડાયેલી હોય ટોટલી એની અંદર એટલે એની અંદર મહિલાએ જો ફાળો ઘણો જાય ધંધે જે અંદર અને એની કે પણ ઘર બેઠે થતી છાંયમે અહીં છે ત્યાંથી રોજગારી મળી રહેતી એટલે મહિલાએ દ્વારા જ વડે ભાગ જો ઉત્પાદન થી ધોવે એડી હિ કલાય જેમે પુરુષ વર્ગ જો એકડો સીમિત ફાળો હોય પણ છતાંય નોંધપાત્ર ચઈ શકાજે એડો ફાળો પુરુષ વર્ગ જો પણ રહેલો હોય અને એન રીતે બાયે કે ગમધી પ્રવૃત્તિ
ઈ બાંધણી જે વ્યવસાય દ્વારા મળી રહેતી એની કે રોજગારી પણ મળી રહેતી, એટલે પણ બાઈએ કે વલી બાંધણી ઈ ચઈ શકો, જેસે સારો કલરફુલ એડો રંગબેરંગી એડો પોશાક પણ પહેરેલે મળે અને સાથે સાથે થોડી રોજગારી પણ મળી રહે. અને એન વિશે અહીં બહુ વિગતવાર એડી માહિતી ઇરફાનબા અસાંકે ડેના આ કે મળીને બહુ આનંદ થયો. એ રામ 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 રામ. બાઈએ કે વલી બાંધણી હેન વિષય તે ઇરફાનબા ખત્રી બેરી હી ગાલ બોલપા સોઈ.